नमस्कार खबर वडाली असर वडाली। एक तरफ वरसाद खेंचाता खेडूतो परेशान थया छे, तो बीजी तरफ चोमासुमा खेडूतो रोकड़ियों पाक तरफ खेती करता थया छे। त्यारे साबरकांठा जिल्लानो वडाली तालुको मुख्यत्वे लीली शाकभाजी मोटा प्रमाणमां वावणी करतो तालुको छे, जेमां वालोड पापड़ीनी शाकभाजी मोटा प्रमाणमां जोवा मळती होय छे। खेडूतोने चोमासु पाक एटले के ओछा खर्चमां वावणी करेल पाक चोमासामां तैयार थतो होय छे, पण गत वर्ष करता चालू वर्षे खेडूतोने मुश्केलीओ पड़ी रही छे। थोड़ा समय पहेलो वावाझोडुं अने कमोसमी वरसादने कारणे नुकसानी वेठवानो वारो आव्यो हतो, तो बीजी तरफ चालू वर्षे वरसाद खेंचाता खेडूतोमां चिंतानुं मोजुं फरी वळ्युं छे। त्यारे साबरकांठा जिल्लाना वडाली तालुकामां शाकभाजी खूब मोटा प्रमाणमां ववाई छे, तेमां बंडवाल सहितना आजूबाजूना विस्तारोमां वालोर नामनी शाकभाजीनुं मोटा प्रमाणमां वावेतर थाय छे। त्यारे जे गत वर्षे खेडूतोने वालोरनो होलसेल भाव सरेराश मण दीठ 800-1000 रूपिया भाव मळतो हतो, जे किलो दीठ 40-50 रूपिया भाव हतो, जेमां चालू वर्षे वालोर एक मणनो भाव मात्र 80-100 रूपिया पहोंच्यो छे, जे खेडूतोने किलो दीठ 4-5 रूपिया भाव चूकवाय छे। जे खेडूतोने वावणी मड़वो बनाववानो खर्च, दवाओनो खर्च, पियत, लाइट बिल, शाकभाजी वीणवा सहित अन्य खर्च मळी सरेराश किलोए 3-4 रूपिया खर्च थाय छे, ત્યારબાદ ટ્રાન્સપોર્ટ મજૂરીનો ખર્ચ બાદ કરતો ખેડૂતોને માત્ર નામ પૂરતી આવક થતા મોટી હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે રિટેલ બજારમાં 10 ગણા ભાવ લેવાતા હાલમાં ખેડૂતોને તો ખાલી હાથે રોવાનો વારો આવે છે। વડાલી બંડવાલ તાલુકામાં બંડવાલમાં વાલોળનું ઉત્પાદન વધારે હોય છે, તો ગઈ સાલ કરતા ઉત્પાદન વધારે છે, પણ વાલોળનો ભાવ આ સાલ 80-90 રૂપિયા થઈ ગયો છે, એટલે ગઈ સાલ 1000-1100 રૂપિયા જેવો ભાવ હતો, તો આ સાલ ખેડૂતોને પોસાતું નથી, તો સરકાર શ્રી અમને વિનંતી કે કઈ આ વાલોરની ખેતી માટે સૌપ્રથમ મડવો બનાવવાનો હોય છે, જેનો મોટો ખર્ચ થાય છે। ત્યારબાદ વાલોરના વેલાની માવજત, પિયત, દવાઓ, મજૂરો, લાઇટ બિલ, વાલોર વીણવાનો ખર્ચ, ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશન જો આ ખર્ચ બાદ કરવામાં આવે તો તે ખર્ચનો આંકડો 1 કિલોએ 3-4 રૂપિયા જેટલો અંદાજિત આવતો હોય છે, જે ગત વર્ષ વાલોર પાપડીનું પાઉચ એટલે કે 20 કિલો પેકિંગ જે બજારમાં 800-1000 રૂપિયાનો ભાવ હતો, તેથી જે કિલો દીઠ 40-80 રૂપિયા જે ખર્ચ બાદ કરતા 3 મહિનાની મહેનતની સારી ઉપજ દેખાતી હતી, તેથી આ વર્ષે સારી ઉપજ લેવા માટે વાલોર પાપડીની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે, જે આ વર્ષે માર્કેટના હોલસેલ ભાવ ગગડી જતા હવે ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે હાલમાં પાપડી વાલોર 20 કિલો પાઉચનો ભાવ 80-100 રૂપિયા મળતો થયો છે, હજુ તો પાકની શરૂઆત છે, હાલ આ ભાવ ઓછો છે, હજુ પાક વધારે નીકળશે તો કેટલો ભાવ ગગડશે। હાલનો જે બજાર ભાવ છે તે કિલો દીઠ 4-5 રૂપિયા હોલસેલ ભાવ, જે ખર્ચ બાદ કરતો માત્ર 3-4 રૂપિયા કરવામાં આવે તો એક મણ એટલે કે 20 કિલોના પાઉચ પાછળ 20 રૂપિયા મળતા થતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। આ વડાલી તાલુકાનું બંડવાલ ગામ છે, આની અંદર વાલોળની ખેતી થાય છે, પુષ્કળ પ્રમાણમાં વાલોળની ખેતી થાય છે, અને વાલોળ છે એ 6 મહિનાની અંદર એનું વાવેતર થતું હોય છે, અને 6 મહિનામાં વાવેતર કર્યા પછી 8 મહિનાની આ સિઝન છે, પણ ગયા વર્ષે દિવાળી સુધી તો સારામાં સારો ભાવ મળેલો છે, અને આ 9મા મહિનામાં વાલોળનો ભાવ 800-1000 રૂપિયા પણ ગયા વર્ષે મળેલો છે, પણ આ વર્ષે વાલોળનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે, તો ખેડૂતોને 1 રૂપિયો પણ પોસાતું નથી, અને વાલોળની અંદર જે પાઉચના પૈસા, મજૂરીના પૈસા અને દવા છોટવાના જે પૈસા છે એ પણ એમાં જો પોસાતું નથી ને એમાં પણ મળતર મળતું નથી, તો બહુ કફોડી પરિસ્થિતિ થઈ છે। એમ કહેવા જોઈએ તો દવા અને ખાતરના પણ પૈસા ઉત્પન્ન થતા નથી। આ વડાલી તાલુકાનું બંડવાલ ગામ છે, અને એમાં મોટા પાયે વાવેતર કરવામાં આવે છે, વાલોળ છે એનું, અને હાલ આ શાકભાજીમાં ગઈ સાલ ભાવ મળતા હતા અમને 1000-800ની આસપાસ, એ અત્યારે મળતા નહીં, અને હાલ 80-90 રૂપિયા ભાવ, 100 રૂપિયા ભાવ મળી રહ્યો છે, બરાબર મોગા ભાવની દવાઓ લાવેલા ખોટી છે, પાઉચોના પૈસા નહીં મળતા, ખેડૂતોનો વેણાક કરાવું છું મજૂરો જોડેથી એ પણ મળતું નહીં, બરાબર એટલે પરિસ્થિતિ એટલી બધી ખેડૂતની ગંભીર અને પરિસ્થિતિ ખરાબ થઈ છે, ખેડૂતને શું કરવું અત્યારે એ બહુ વિચારવા જેવું છે, અત્યારે મારા પરિસ્થિતિ શું થઈ છે।
જ્યારે હાલના સમયે રિટેલ ભાવ બજારમાં પ્રતિ કિલોએ 30-40 રૂપિયા વેચાતો હોય છે, જેથી વચેટિયા અને રિટેલ વેપારીઓ મસમોટો ફાયદો લેતા હોય છે. પણ ખેડૂતોને તો માત્ર મહેનત કરીને જ જ્યારે લણવાનો વારો આવે ત્યારે જો ગણતરી કરીએ તો માર્કેટ માત્રમાંથી ખાલી હાથે આવવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.